સો સ્ટુડન્ટ્સ, આપણે વધુ એકવાર મળી રહ્યા છીએ અત્યારે. એઝ યુ કેન સી, તમારા ચેપ્ટર 5ના સ્વાધ્યાયના થોડા દાખલાઓ. આપણે જાણીએ છીએ કે ચેપ્ટર 5નો આપણે કન્સિડરેબલ પોર્શન ચલાવી દીધો છે. તો હવે ચેપ્ટર 5માં જે કંઈ પોર્શન ચાલ્યો છે એના દાખલાઓ પર આપણે આગળ જઈશું. અહીંયા જે દાખલાઓ લખેલા છે, દાખલો 3, 4, 5, 6, 8, બધા લગભગ સિમિલર મેથડ વાળા છે, અને એટલે જ આ બધા દાખલાઓ એક સાથે અત્યારે લેવામાં આવી રહ્યા છે. તો ફોકસ સંપૂર્ણપણે અહીંયા રાખજો, કારણ કે ચેપ્ટરના દાખલા બહુ ઇઝી છે અને બધા દાખલાઓમાં લગભગ સિમિલર મેથડ આવી રહી છે. જે આપણે ચુંબકીય ડાયપોલની વર્તણૂક જોયેલી નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં, એના પર આધારિત બધા દાખલાઓ મેં અલગ કરેલા છે. હવે આપણે આ દાખલાઓ ગણીશું. પહેલા તો સ્વાધ્યાયનો દાખલો 5.3. એક નાના ગજીય ચુંબકને તેની અક્ષ 0.25 ટેસ્લા નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રી ખૂણો બનાવે તેમ મૂકતા તે 4.5 × 10⁻²² જુલ ટોર્ક અનુભવે છે. તો તમારે ચુંબકની, એટલે કે જે ગજીયો ચુંબક આપણે લીધો છે, એની મેગ્નેટિક મોમેન્ટ શોધવાની છે. હવે પહેલા તો થોડું યાદ કરીએ, નાનો ગજીયો ચુંબક એટલે શું? તો સાદી ભાષામાં કહીએ તો જે ચુંબકની લંબાઈ તમે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવા માંગો છો એના અંતરની સરખામણીમાં ખૂબ નાની હોય એને નાનો ગજીયો ચુંબક કહેવાય. એના માટે ટૂંકો ગજીયો ચુંબક એવો પણ શબ્દ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તમને મૂલ્યો આપવામાં આવ્યા છે, B બરાબર 0.25 ટેસ્લા, ખૂણો થીટા બરાબર 30 ડિગ્રી, અને તે ટોર્ક અનુભવે છે 4.5 × 10⁻². જુલ તો ટો ઇક્વલ્સ ટુ 4.5 × 10⁻²² જુલ. અને આપણે વાત કરી રહ્યા છીએ ગજિયા ચુંબકની. તો ગજિયા ચુંબકને તમે ચુંબકીય ડાયપોલ ગણી શકો એવું આપણે જાણીએ છીએ, અને એના માટે ટોર્કનું સૂત્ર હતું MB sin θ, જેના પરથી આપણે શોધવાની છે મેગ્નેટિક મોમેન્ટ એટલે કે સ્મોલ એમ. તો સ્મોલ એમ નું સૂત્ર તમે લખી શકો છો ટોર્કના છેદમાં B sin θ. તો એમ બરાબર ટોર્ક તમને આપેલું છે 4.5 × 10⁻², છેદમાં ચુંબકીય ક્ષેત્ર બી આપ્યું છે 0.25. અને સાઇન થીટામાં થીટા 30 લઈ લઈએ તો સાઇન 30 ની કિંમત છે 1/2. ફાઇનલી આને સાદુરૂપ આપશો એટલે તમને સ્મોલ એમ નું મૂલ્ય મળી જશે 0.36 એમ્પિયર મીટર સ્ક્વેર. તમે એને જૂલ પર ટેસ્લા પણ લખી શકો છો, એવું થોડું મગજમાં રાખજો. ચુંબકીય ચાકમાત્રાના બે એકમો છે, તો તમે બેમાંથી કોઈ પણ એક એકમ વાપરી શકો છો. કાં તો એમ્પિયર મીટર સ્ક્વેર વાપરો, કાં તો જૂલ પર ટેસ્લા વાપરો, બંને એકમો સમતુલ્ય છે. વધુ આગળ જઈએ, મેગ્નેટિક મોમેન્ટ સ્મોલ એમ બરાબર 0.32 જૂલ પર ટેસ્લા વાળા નાના ગજિયા ચુંબકને 0.15 ટેસ્લા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે. તે આ ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય તો કઈ દિશામાં તેની ગોઠવણ સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવશે, અને દરેક કિસ્સામાં તેની સ્થિતિ ઉર્જા શોધો. ફરીથી એકવાર અહીંયા નાનો ગજિયો ચુંબક છે,
નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે અને મૂલ્યો આપેલા છે એમ બરાબર 0.32. જો અહીંયા એનો એકમ જૂલ પર ટેસ્લા લીધો છે, મેં તમને જે હમણાં કીધું એ. અને નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે બી બરાબર 0.15 ટેસ્લા. હવે એને આ ક્ષેત્રમાં ક્ષેત્રના સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ લટકાવેલો છે, તો કઈ દિશામાં તેની ગોઠવણ સ્થિર અને અસ્થિર સંતુલન દર્શાવશે અને બંને કિસ્સામાં એની સ્થિતિ ઉર્જા શોધવા આવું પૂછ્યું છે. તો દેખીતી વાત છે, પહેલા તો આપણે થિયરીમાં ભણી ગયા કે જ્યારે થીટા બરાબર 0 હોય, થીટા શું હતું, એમ અને બી વચ્ચેનો ખૂણો. મતલબ બીજી રીતે કહીએ તો ધારો કે એક રફ આકૃતિ દોરવી હોય તો ક્ષેત્ર માની લો કે આ દિશામાં છે. તમે ચુંબક જ્યારે આમ ગોઠવાય ત્યારની વાત કરી રહ્યા છો. આ કહેવાય ક્ષેત્રને સમાંતર, જેને આપણે નામ આપેલું સ્થિર સંતુલનની સ્થિતિ. તો આ સ્થિર સંતુલનની સ્થિતિ છે. જોઈ શકો છો કે સ્થિર સંતુલનની સ્થિતિમાં ચુંબકીય ચાક માત્ર હંમેશા કઈ તરફ હોય, એસ થી એન તરફ. તો સ્થિર સંતુલનની સ્થિતિમાં એમ આ રીતે મળે છે. તો જોઈ શકો છો કે એમ અને બી વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 થાય છે. હવે આપણને પેલું એ જ પૂછ્યું છે કે સ્થિર અને અસ્થિર સંતુલનની સ્થિતિઓ કઈ હશે, એમાં પેલું સ્થિર. તો પહેલાની ગણતરી કરીએ, એ ની સ્થિર સંતુલન હું શોર્ટમાં લખું છું, ક્ષેત્રને સમાંતર તમને એક્ઝામમાં પૂછાય તો તમારે આખું વાક્ય લખવું જરૂરી છે કે ગજીય ચુંબક સ્થિર સંતુલનની સ્થિતિમાં ક્ષેત્રને સમાંતર ગોઠવા છે, આ સ્થિતિમાં થીટા બરાબર 0 થશે. અને બીજી સ્થિતિ અસ્થિર સંતુલન, અસ્થિર સંતુલનમાં એક ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય. તમે એને પ્રતિ સમાંતર એવું પણ કહી શકો. બીજો ઓલ્ટરનેટ વર્ડ છે આના માટે, યાદ રાખજો. અને એ કેસમાં થીટા બરાબર 180 થાય. હવે જો અહીંયા આપણે અસ્થિર સંતુલન દર્શાવવું હોય તો સિમ્પલ લોજિક એટલું જ થાય કે આ તરફ એસ હોય અને આ તરફ એન હોય, એવી રીતે ગોઠવાય છે. તો પછી દેખીતી વાત છે, હવે એમની દિશા પણ એસ થી એન તરફ, એટલે હવે આ બાજુ ગણાય. અને આ સ્થિતિમાં થીટા થઈ ગયો બે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, એટલે 180. અને આ સ્થિતિ કહેવાય ક્ષેત્રને પ્રતિ સમાંતર અથવા અસ્થિર સંતુલનની સ્થિતિ. સ્થિર અને અસ્થિર માટે સ્થાયી અને અસ્થાયી એવા શબ્દો પણ વાપરી શકાય છે. તો આ તમારો પહેલી વસ્તુનો જવાબ તો આવી ગયો કે ક્યારે ગજીયો ચુંબક સ્થિર સ્થિતિમાં હશે અને ક્યારે અસ્થિર સ્થિતિમાં હશે, સ્થિર સંતુલન અસ્થિર સંતુલનમાં હશે. પણ હજુ તમને એવું પૂછ્યું છે કે દરેક કિસ્સામાં તેની સ્થિતિ ઉર્જા શોધો. તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર હતું યુ બરાબર માઇનસ એમબી કોસ થીટા. આને આપણે યુ વન નામ આપી દઈએ, સ્થિર સંતુલનની સ્થિતિમાં જે ઉર્જા છે એને. તો એ મળશે માઇનસ એમબી કોસ થીટા. કિંમતો મૂકો, માઇનસ એમની કિંમત 0.32, બીની 0.15 અને કોસ થીટાની કિંમત 0. તો કોસ 0 એટલે 1 થઈ ગયું, લખવાની જરૂર નથી રહેતી. અને આને સાદરૂપ આપશો એટલે જવાબ મળશે
माइनस 0.048 जूल स्थिति ऊर्जा आपणे शोधी स्थायी संतुलन नी स्थितिमां। हवे अस्थायी संतुलन अथवा अस्थिर संतुलन तो एना माटे आपणे थीटा बराबर 180 लेवानुं। सूत्र तो हजु याद रहेशे तो हवे लखीए U2 बराबर माइनस MB कोस थीटा पण आमां किंमतो मूक्या पछी मळशे माइनस एम नी किंमत 0.32 बी नी पाछी 0.15 પણ હવે લેવાનું કોસ થીટાની કિંમત 180 તો અહીંયા કોસ 0 એટલે 1 થતું હતું તો અહીંયા કોસ 180 એટલે -1 થઈ જાય મતલબ પહેલા કરતા ઊંધો જવાબ આવે અહીંયા ઋણ છે તો અહીંયા જવાબ ધન આવે તો એટલો ને એટલો જવાબ મતલબ 0.048 જૂલ પણ કેવો ધન કારણ કે આ અસ્થિર સંતુલનની સ્થિતિ છે તો સ્થિર સંતુલન એને કહેવાય કે જેમાં એની ઊર્જાની જરૂરિયાત લઘુત્તમ હોય આ અસ્થિર સંતુલન છે આ મૂલ્ય ધન છે જ્યારે આ મૂલ્ય ઋણ છે એટલે આ લઘુત્તમ મૂલ્ય ગણાય ઓકે હવે નેક્સ્ટ દાખલો 5 ખૂબ નજીક વીંટાળેલા 800 આટાવાળા પહેલા તો આપણને જે માહિતી આપી છે એ થોડી ધ્યાનમાં લઈએ 800 આટા છે કેપિટલ એન બરાબર 800 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળા 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર સોલેનોઇડ માંથી 3 એમ્પિયર પ્રવાહ વહે છે પ્રવાહ મતલબ વિદ્યુત પ્રવાહ I બરાબર 3 એમ્પિયર છે તો સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે તે સમજાવો અને તેની મેગ્નેટિક મોમેન્ટ શોધો ગજિયા ચુંબકની જેમ કઈ રીતે વર્તશે એ પછી સમજાવીશું પહેલા આપણે એની મેગ્નેટિક મોમેન્ટ શોધી કાઢીએ તો સોલેનોઇડ માટે મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર હતું NIA આ M ને અલગ પાડવા માટે સ્મોલ m સોલેનોઇડ ની છે એટલે તમે એમ પછી નીચે નાનો એસ એવું પણ લખી શકો એમએસ ચાલે તો એન બરાબર 800 આઈ બરાબર 3 અને એ બરાબર 2.5 × 10⁻⁴ આવું મળે તો આનો જવાબ મળશે 0.6 એમ્પિયર મીટર સ્ક્વેર હવે બીજા સવાલનો જવાબ જે આમાં તમને પૂછ્યો છે કે તમને એવું કીધું છે કે સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે તે સમજાવો એનો હવે આપણે વિચાર કરીએ કે કઈ રીતે સમજાવી શકાય તો એ વસ્તુ સમજવા માટે આપણે યાદ કરીએ થોડો બેઝિક કન્સેપ્ટ જો અમુક ક્વેશ્ચન એવા હોય જેના ઘણા બધા જવાબો છે ધારો કે તમે રોડ પર ક્યાંક ઊભા છો ફોન પર વાત કરો છો અને તમને કોઈ આવીને પૂછે શું ચાલે તો તમે કહી શકો બસ શાંતિ અથવા તમે એમ પણ કહી શકો કે ફોન પર વાત ચાલે છે એક કરતાં વધારે જવાબો છે તો આના પણ એક કરતાં વધારે જવાબો શક્ય છે પહેલું તો સોલેનોઇડ કઈ રીતે ગજિયા ચુંબકની જેમ વર્તશે આપણે એવું જોઈ ગયા કે સોલેનોઇડ અને ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ એક સરખા પ્રકારની મળે છે તો પહેલો જવાબ એવો હોઈ શકે કે બંનેની ક્ષેત્ર રેખાઓ સમાન છે આથી બંનેનું ચુંબકીય ક્ષેત્ર પણ સમાન છે કારણ ક્ષેત્ર રેખાઓ આફ્ટર શું છે તમે ચુંબકીય ક્ષેત્રની ભૌમિતિક રીતે કરેલી રજૂઆત છે તો જ્યારે તમને એવું પૂછવામાં આવે કે સમાન કઈ દ્રષ્ટિએ ત્યારે તમે એવું કહી શકો કે જો ક્ષેત્ર રેખાઓ સમાન હોય તો પછી એનું ક્ષેત્ર પણ સમાન મળવાનું બીજો જવાબ કે જેમ ગજિયા ચુંબકના તમે બે ટુકડા કરી શકો છો તો બે નાના ગજિયા ચુંબક મળે છે એવી રીતે સોલેનોઇડના પણ બે ટુકડા કરો તો બે નાના સોલેનોઇડ મળે આપણે ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છીએ વધારે થોડો વ્યવસ્થિત અને વધુ લોજિકલ જવાબ આપવો હોય તો હજુ સુધી તમારે એ માહિતી નથી આવી કે સોલેનોઇડના ધ્રુવો કઈ રીતે નક્કી થાય તો હવે આપણે એ જોવા જઈ રહ્યા છીએ કે ભાઈ બરાબર છે સોલેનોઇડ ગજિયા ચુંબકની જેમ વર્તે છે પણ ગજિયા ચુંબકને તો ધ્રુવો હોય છે
एन અને એસ તો સોલેનોઇડ માં ધ્રુવો કઈ રીતે નક્કી થાય હવે એ સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ વિચારીએ ધારો કે મેં આવો એક સોલેનોઇડ વિચાર્યો છે આ એના પર વીંટાળેલા આટા છે બધા ખૂબ નજીક નજીક છે બધા આટાઓ યુ કેન સી હવે હું જ્યારે અહીંથી જોઈશ ત્યારે આ સોલેનોઇડ માં મને આમ પ્રવાહ વહેતો દેખાશે આટામાં કાં તો પછી અહીંથી આમ દિશામાં પ્રવાહ વહેતો દેખાશે તો પ્રવાહ જે વહે છે એ કઈ દિશામાં દેખાય છે એના પરથી આપણે કહી શકીએ કે સોલેનોઇડનો કયો ધ્રુવ કયો છેડો સોરી કયા ધ્રુવ તરીકે વર્તે છે ધારો કે આ સોલેનોઇડનો આડછેદ છે મેં તમને જેમ કીધું કે તમારે આના પર આટા વીંટાળ્યા હતા પછી અહીંથી જોવાનું હતું તો જો આટામાં આવી રીતે પ્રવાહ વહેતો દેખાય તો આ છેડો એસ ધ્રુવ તરીકે વર્તે છે એસ પર બંને એરો મારી દો બે છેડે એટલે ખ્યાલ આવે કે જો આ દિશામાં પ્રવાહ વહેતો હોય તો એસ અથવા તમે આને એસ ફોર સમગળી અથવા એસ ફોર સાઉથ કરીને પણ યાદ રાખી શકો મતલબ કે ધારો કે તમને પ્રવાહ આમ વહેતો દેખાય છે દરેક આટામાં અહીંથી જોતા પ્રવાહ આમ વહેતો દેખાતો હોય તો આ છેડો સોલેનોઇડનો આ છેડો એસ ધ્રુવ તરીકે વર્તે છે અને ઊંધી આકૃતિ પણ વિચારી શકો આવી રીતે ધારો કે તમે સોલેનોઇડનો આછેદ જોયો અને પ્રવાહ તમને ઊંધી દિશામાં વહેતો દેખાય મતલબ કે આવી રીતે તો હવે દેખીતી વાત છે આ છેડો એન ધ્રુવ તરીકે વર્તે છે તો આ વિષમગળી દિશામાં પ્રવાહ છે આ સમગળી હતો જ્યારે આ વિષમગળી દિશામાં પ્રવાહ છે અને એટલે એ છેડો નોર્થ પોલ એટલે કે ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે કોમન સેન્સ ની વાત છે આ છેડો જો એસ હોય તો પછી આ બાજુનો છેડો એન હશે અને આ બાજુનો છેડો જો એન હોય તો પછી આ બાજુનો છેડો એસ હશે ધારો કે આ બાજુ એન છે અને આ બાજુ એસ છે માની લઈએ એક ટાઈમ આ એન છે અને આ એસ છે તો તમે જ્યારે સોલેનોઇડના બે ટુકડા કરશો ત્યારે અહીંથી તાર કપાઈ જશે અને ફરીથી એકવાર આ છેડે એસ ધ્રુવ ઉત્પન્ન થશે કારણ કે અહીંયા એન હતો હવે અહીંયા એસ હતો એટલે આ બાજુનો જે ટુકડો છે એમાં અહીંયા એન ઉત્પન્ન થશે પ્રેરિત થશે તો તમે એવું કહી શકો છો કે જેમ ગજિયા ચુંબકને બે ધ્રુવો હતા એવી રીતે સોલેનોઇડના બે છેડાઓ પણ બે ધ્રુવો તરીકે વર્તે છે અને આ અર્થમાં ગજિયો ચુંબક સોરી સોલેનોઇડ ગજિયા ચુંબકની જેમ વર્તે છે આ એનો એક્સ્ટ્રીમલી સ્પેસિફાઇડ જવાબ હજુ વધારે ડિટેલ્સમાં જવું હોય તો જઈ શકો છો ચુંબકીય ક્ષેત્ર સમાન મળે છે અને મતલબ એના સૂત્રો અક્ષીય ક્ષેત્ર આટલું છે અને વિષુવરેખીય ક્ષેત્ર આટલું છે પણ એટલી બધી ડિટેલ્સમાં જવાની કોઈ જરૂર નથી આપણે ઓલરેડી એ ડિટેલ્સ થિયરી વખતે ભણી ચૂક્યા છીએ ફ્રીક્વન્ટલી એટલે આપણે વધુ એકવાર એના પર નથી જતા હવે આગળ સ્વાધ્યાયનો દાખલો 6 સ્વાધ્યાય 5.5 માંનો સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે એમ હોય ત્યારે તેના પર સમક્ષિતિજ દિશામાં 0.25 ટેસ્લા નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે છે શિરોલંબ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે મતલબ આવી રીતે સોલેનોઇડ આવી રીતે મુક્ત ભ્રમણ કરી શકે છે અને એના પર 0.25 ટેસ્લા નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે છે જો તેની અક્ષ ક્ષેત્ર સાથે 30 ડિગ્રી ખૂણો બનાવે તો એના પર લાગતું ટોર્ક શોધો સૌથી પહેલી વસ્તુ તો એ છે કે સ્વાધ્યાય 5.5 માંનો સોલેનોઇડ મતલબ કે એની ચુંબકીય ચાક માત્રા આપણે અહીંયા જે શોધી 5.5 માં એ લેવાની છે મતલબ કે સ્મોલ m બરાબર 0.6 એમ્પિયર મીટર સ્ક્વેર છે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે 0.25 ટેસ્લા છે હવે તમને એવું કીધું છે કે સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે એમ છે પહેલી વાત સંક્ષિતિજ દિશામાં 0.25 ટેસ્લા નિયમિત ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે મતલબ કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર બી છે જે મેં તમને અહીંયા દેખાડ્યું છે 0.25 ટેસ્લા હવે સોલેનોઇડની અક્ષ ક્ષેત્ર સાથે 30 ડિગ્રી ખૂણો બનાવે છે
सोलेनोइड धारो के आया छे अने आ छे सोलेनोइड नी अक्ष, मतलब के आ तरफ हशे एस अने आ तरफ हशे एन। तो सोलेनोइड नी चुंबकीय चाक मात्रा जे आपणे स्मोल एम लीधी ये आ दिशामां, હવે એ આની સાથે 30 ડિગ્રી ખૂણો બનાવે છે, સોરી અહીંયા એન હશે અને અહીંયા એસ હશે, મેં ભૂલથી ઊંધું લખી કાઢ્યું, અહીંયા એન અને અહીંયા એસ। તો ચુંબકીય ચાકમાત્રાની દિશા એસ થી એન તરફ। હવે આ ખૂણો 30 ડિગ્રી હોય તો એના પર લાગતું ટોર્ક કેટલું હશે તમારે કહેવાનું છે। तो टोर्क नु सूत्र पाछु एनु एज, टोर्क बराबर एम बी साइन थीटा, स्मोल एम नी किंमत 0.6, बी नी किंमत 0.25 अने साइन थीटा एटले के साइन 30। हवे साइन 30 नी किंमत 1 हाफ लई लो तो तमने टोर्क नु मूल्य मळशे 0.075 न्यूटन मीटर। जे तमारो जवाब छे। हवे नेक्स्ट दाखला पर जईए, स्वाध्याय नो दाखलो 5.8। फरीथी एकवार सोलेनोइड नी ज वात आवे छे, 2000 आटा, मतलब के n बराबर 2000 આપ્યું છે। ધ્યાન રાખજો કુલ આટાની સંખ્યા માટે કેપિટલ n લેવાનું અને એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા હોય તો સ્મોલ n। અહીંયા કુલ આટા આપ્યા છે એટલે મેં કેપિટલ n લીધું। 1.6 ગુણ્યા 10 ની માઈનસ 4 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ, તો કેપિટલ A બરાબર 1.6 10 ની માઈનસ 4 મીટર સ્ક્વેર। આવા એક સોલેનોઇડ માંથી 4 એમ્પિયર પ્રવાહ વહે છે, મતલબ કે I બરાબર 4 એમ્પિયર। તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલ છે કે જેથી તે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે, મતલબ ધારો કે આ સોલેનોઇડ નું કેન્દ્ર છે તો હવે એને એવી રીતે લટકાવવામાં આવ્યો છે ઉપરથી અહીંથી દોરી બાંધીને કે જેથી એ આવી રીતે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે છે। તો સોલેનોઇડ ની મેગ્નેટિક મોમેન્ટ શોધો પહેલી વસ્તુ। તો સોલેનોઇડ ની મેગ્નેટિક મોમેન્ટ નું સૂત્ર આપણે હમણાં જોયેલું એ જ ફરીથી એકવાર, NIA, n ની કિંમત 2000, I બરાબર 4 અને A બરાબર 1.6 10 ની માઈનસ 4, આને સાદરૂપ આપો તો ફાઇનલી તમને મળશે 1.28 એમ્પિયર મીટર સ્ક્વેર અથવા જૂલ પર ટેસ્લા, મેં હમણાં કીધું એમ। તો આ તમારો એ નો જવાબ મળી ગયો, આ સ્મોલ એ હતું। હવે સ્મોલ બી જે પૂછ્યું છે બીજું, એના પર જઈએ। તેની અક્ષ સાથે 30 ડિગ્રી કોણ બનાવતી દિશામાં, મતલબ હવે ખૂણો આપ્યો છે થીટા બરાબર 30 ડિગ્રી, 7.5 ગુણ્યા 10 ની માઈનસ 2 ટેસ્લા, નિયમિત સંક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો તેના પર લાગતા બળ અને ટોર્કના મૂલ્યો શોધો। જો ફરીથી એકવાર અહીંયા દર્શાવી છે એ જ સેમ પરિસ્થિતિ છે, અક્ષ સાથે 30 ડિગ્રી કોણ બનાવતી દિશામાં નિયમિત સંક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવ્યું છે તો આપણે એના પર લાગતા બળ અને ટોર્કના મૂલ્યો શોધીશું। થોડું અહીંયા સમજવાનું થાય છે, બળ તમે જુઓ તો તમે કેવું સૂત્ર ભણી ગયા ચેપ્ટર 1 માં કે F બરાબર QE હોય,
F बराबर QE। એવી રીતે ચુંબકત્વના કેસમાં સૂત્ર છે F બરાબર QM B। યાદ કરજો QM ચુંબકીય ભાર છે જે આપણે સરળતા ખાતર લીધું હતું, બાકી આનો અર્થ એવો નથી કરવાનો કે એકલા આટલા ચુંબકીય ભારનું અસ્તિત્વ હોય, પણ આપણે ખાલી સમજવા માટે સિમ્પલ રીતે વાત કરી રહ્યા છીએ। તમે QM ના બદલે P પણ લખી શકો છો, P for pole strength એટલે કે ધ્રુવમાન। તો જ્યારે તમે આ સ્થિતિમાં મૂકો છો ડાયપોલને અથવા ગજિયા ચુંબકને સોલેનોઇડને જે ગણો બધાને ડાયપોલ કહેવાય એવું આપણે જાણીએ છીએ, તો હવે એના પર લાગતા બળો જેમ પ્લસ ક્યુ પર ક્ષેત્રની દિશામાં હતું એવી રીતે અહીંયા પ્લસ ક્યુ ની જગ્યાએ એ નો એવું આપણે જાણીએ છીએ, તો ક્ષેત્રની દિશામાં બળ લાગ્યું એફ અને એસ પર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગ્યું એટલું જ, કારણ કે ધ્રુવમાન અથવા ધ્રુવોની પ્રબળતા જે ગણોએ ચુંબકીય ભાર જે ગણોએ એ બંને માટે સેમ છે, ચુંબકીય ક્ષેત્ર પણ બંને માટે સેમ છે, તો આ બંને બળોના મૂલ્યો પણ સમાન થશે। તો આપણે નેટ બળ કેટલું લાગ્યું એવું કહી શકીએ, બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે નેટ બળ મળશે ઝીરો। પણ ટોર્ક લાગશે એના પર, મેં કીધું એમ એક બળ અહીંયા છે એક બળ અહીંયા છે, સમાન મૂલ્યના છે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પણ એક રેખસ્થ નથી કારણ કે એમની કાર્ય રેખાઓ પરસ્પર સમાંતર છે અથવા કાર્ય રેખાઓ ક્યાંય છેદતી નથી એટલે બળ યુગ્મની રચના કરે છે જેના કારણે ટોર્ક લાગે, અને ટોર્કનું સૂત્ર આપણે ઓલરેડી જાણીએ છીએ એમબી સાઈન થીટા। તો અહીંયા મૂકી દઈએ ટોર્ક બરાબર એમબી સાઇન થીટા। હવે આમાં સ્મોલ એમ ની કિંમત આપણે શોધી કાઢી 1.28 એ મૂકી દઈએ, પછી બી એટલે કે ચુંબકીય ક્ષેત્ર 7.5 10^-2 ટેસ્લા આપ્યું છે અને સાઇન થીટા એટલે કે સાઇન 30 જેની કિંમત છે 1/2। તો આ બધાને સાદુરૂપ આપીને તમને જવાબ મળશે (48×10^-3) જૂલ અથવા ન્યૂટન મીટર, તમે આને (0.048) એવું પણ કહી શકો છો, (0.048) જૂલ અથવા (0.048) ન્યૂટન મીટર। તો જોઈ શકો છો કે આપણે અત્યારે જે કોઈ દાખલાઓ જોયા એ બધામાં લગભગ સિમિલર મેથડ આવે છે, થોડું સમજવાની જરૂર હોય ત્યાં આ ટાઈપની આકૃતિ પણ મેં દોરેલી છે અને ઘણી બધી આકૃતિઓ મેં દોરીને ભૂસી પણ કાઢી। તો આપણે એ વસ્તુ યાદ રાખવાની કે ખાલી પ્રોપર સમજ્યા હોઈએ તો કોઈ વાંધો નહીં આવે, બહુ ઇઝી દાખલા છે એટલે તમે ઇઝીલી તૈયાર પણ કરી શકશો। આ જ સમીકરણો પર આધારિત વધુ થોડા દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું, અને એ પહેલા એક અગત્યની સૂચના, ટોર્ક એમબી સાઇન થીટા અને યુ માઇનસ એમબી કોસ થીટા આ બે સૂત્રો આપણે એક જ થિયરીમાં શોધેલા છે, પણ હવે પછીના જે દાખલા લઈશું એમાં આપણે એ સૂત્ર પણ શોધીશું કે તમે જ્યારે ચુંબકીય ડાયપોલ મીન્સ ગજિયા ચુંબકને ચુંબકીય સોયને સોલેનોઇડને જે કોઈ એને જ્યારે ક્ષેત્ર સાથે થીટા ખૂણે ભ્રમણ આપો અથવા સંતુલન સ્થિતિમાંથી થીટા જેટલું ભ્રમણ આપો ત્યારે થતું કાર્ય કેટલું હોય એના માટે આપણે બેઝિકલી આ જ સૂત્રનો ઉપયોગ કરીશું માઇનસ એમબી કોસ થીટા વાળાનો, પણ એ વસ્તુ થોડી અલગ છે એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું। હાલ પૂરતું જે ચુંબકીય ક્ષેત્રમાં નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ વાળી આખી થિયરી જે છે, ડાયપોલની જગ્યાએ ગજિયો ચુંબક સોલેનોઇડ વગેરે વગેરે કહી શકાય, ફ્રીક્વન્ટલી વારંવાર એટલા માટે કહું છું કે યાદ રહે, તો એ થિયરી જેમાં આપણે આવર્તકાળને આવૃત્તિના ને એ બધા સૂત્રો જોયેલા એ થિયરી એકવાર પ્રોપર વાંચી લેવી અને સમજી લેવી
जरूर पड़े तमे चेप्टर एक नी विद्युत क्षेत्र में विद्युत द्विध्रुवी वाली थीअरी साथ कम्पेर करीने पण याद राखी शको जे बहु इजी वे छे। तमने मैं आ चेप्टर अने इवन चौथा चेप्टर की शुरुआत में पण आ वस्तु कीधेली छे, तो आ थोड़ू मगज में राखजो। आपणे नेक्स्ट टाइम बीजा दाखलाओ पर जईशुं वधारे आगळ।